ખૂબ પ્રગતિકારક દેશના નાગરિકો માટે કોમન સિવિલ કોડની દિશામાં જવા માટેનો ગુજરાત સરકારનો અત્યંત સારો અને આવકારદાયક નિર્ણય છે. જે કમિટી બનશે એનો એને આખરી રૂપરેખા શું હશે? રૂપાલાજી આખરી પ્રશ્ન છે, એની રૂપરેખા શું હશે કમિટી જે બનવાની? કમિટીની અધ્યક્ષતા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી કરશે. ચાર જેટલા સદસ્યો રહેશે, સમય અવધિ એની ફિક્સ થઈ જશે અને એ સ્ટેક હોલ્ડરોની સાથે પરામર્શ કરી અને રાજ્ય સરકારને પોતાનો અભિપ્રાય આપશે. તો જે સત્તા છે એ સત્તા મુખ્યમંત્રીને આપવામાં આવી છે, કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં, અને એવા કમિટીનું ગઠન જે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે અને જે કમિટી છે કમિટીની સમયસીમા પણ એમાં નક્કી થશે. પરંતુ જે પ્રકારે આ જે કમિટી બનાવવાની વાત કરવામાં આવી છે કોમન સિવિલ કોડ માટેની, ત્યારે આ જે કમિટી છે કમિટીના જે પણ નિર્ણયો હશે કે જે પણ એમનો આકલન થયા પછીનો રિપોર્ટ હશે, રિપોર્ટ કેવી રીતે લાગુ થશે, કેટલો મહત્વ એને આપવામાં આવશે, આ બધી જ બાબતો ત્યારે સામે આવશે. પરંતુ આ કોઈ પણ જે અત્યાર સુધીના કાયદાઓ છે એને ન છેડછાડ કરીને લેવાયેલો મહત્વનો નિર્ણય પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી જણાવી રહ્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 ગાંધીનગર.